સાબરકાંઠાના પ્રાંતિય જ તાલુકાનું નનાનપુર ગામ, જ્યાં ગ્રામજનોમાં એ સમય મચી ગઈ દહેશત જ્યારે જમીનમાંથી નીકળવા લાગ્યો ધુમાડો. સવારે એક મહિલા ખુલ્લી જગ્યામાં લાકડા વીણવા ગયા. આ સમયે તેમના પગ જમીનમાં ધસી પડ્યા. એટલું જ નહીં, બંને પગ દાઝી પણ ગયા. બાદમાં જમીનમાંથી ધુમાડો નીકળતા ગ્રામજનો દોડી આવ્યા. ઘટનાની જાણ પ્રાંતિજ ફાયર વિભાગને કરાતા એક ટીમ ત્યાં દોડી આવી અને જ્યાંથી ધુમાડો નીકળતો હતો ત્યાં પાણીનો મારો ચલાવ્યો. જ્યારબાદ જમીનમાંથી ધુમાડો નીકળવાનું બંધ થયું હતું. જોકે બાદમાં તાલુકા વિકાસ અધિકારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા અને જેસીબીથી ખોદકામ કરાવ્યું. પ્રાંતિજ તાલુકામાં સિરામિક સહિતના અનેક ઉદ્યોગો આવેલા છે. ગ્રામજનો ગામમાં પુરાણ કરવા માટે આ ઉદ્યોગોમાંથી ઔદ્યોગિક વેસ્ટ લાવતા હોય છે. નનાનપુર ગામે પણ વર્ષો પહેલા ઔદ્યોગિક વેસ્ટ થકી પુરાણ કરવામાં આવ્યું હતું. જોકે હવે ધુમાડો નીકળતા મનાઈ રહ્યું છે કે કેમિકલવાળું વેસ્ટ હતું. હાલ તો ગામના તલાટીએ એક કંપનીને નોટિસ ફટકારી છે, સાથે જ ગામની જમીન પર કોઈ પણ પ્રકારનો વેસ્ટ ન નાખવા નોટિસ આપી છે. તપાસ કરવામાં આવી કે શાના કારણે શું થયું છે, તો એમાં જોતા કંઈક અગાઉ 10 વર્ષ પહેલાં કોઈ એક કારું ડસ્ટબિન નાખવામાં આવ્યું, તો અમે જાણું કંઈક કેમિકલ વાળું હશે કે એ તેના અજાણ છીએ, પણ કારું ડસ્ટ નીકળે છે અંદરથી અને એના કારણે નિસર્ગે છે.